પલસાણા તાલુકાના ચલથાણા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ ટેલિફોનિક જાણ કરીને બોલાવ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે માધ્ય વહન ભોજનના અનાજનું વિતરણ કર્યું હતું. ચલથાણની પ્રાથમિક શાળા ખાતે 1000 વિદ્યાર્થીઓના વાલીઓને શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા બોલાવ્યા બાદ એક એક મીટરના અંતરે પાડવામાં આવેલા સર્કલમાં ઉભા રાખીને લોકડાઉનની સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓને ઘરે રહીને ભોજન મળી રહે તે માટે અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ જયેશ કુમાર ગાંડેલાલ પટેલ, ચલથાણ પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષક છું. હા જી, તો આજ રોજથી અમારી શાળામાં મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત દરેક બાળકને મધ્યાહ્ન ભોજનમાં અનાજ મળી રહે એના માટે દરેક બાળક દીઠ, એટલે કે 1-5 ધોરણના બાળકને 100 ગ્રામ અને 6-8 બાળકને 150 ગ્રામ, એમ 6-8 75 ગ્રામ ચોખા અને 75 ગ્રામ ઘઉં, એમ 150 ગ્રામનું વિતરણ કરવામાં આવે છે. તેમજ 1-5 50 ગ્રામ ચોખા અને 50 ગ્રામ ઘઉં, એમ 100 ગ્રામ, એમ કુલ માર્ચ મહિનાના 11 દિવસનું મળીને ધોરણ 1-5 બાળકોને 550 ગ્રામ અને ધોરણ 6-8 બાળકોને 825 ગ્રામ અનાજનું વિતરણ આજે કરવામાં આવી રહ્યું છે. કેટલા બાળકો હતા? કુલ અમારી શાળામાં 1000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તમામ બાળકોને વિતરણ કરવાનું છે.